विशेष मुलाकात में हाल में आती काले सवारे 10 थी सांजे 5 वगा सुधी साउथ गुजरात चेम्बर ऑफ कॉमर्स ने उप प्रमुख नु चूंटणी योजवा जई रही छे। जे बाबते सूरत शहर ना साउथ गुजरात चेम्बर ऑफ कॉमर्स ना माजी प्रमुख बीएस अग्रवाल साहेब साथे बातचीत करवा माटे आपणे तेमने मळवा माटे आव्या छे। बीएस अग्रवाल एटले चेम्बर ऑफ कॉमर्स नु चूंटणी थाय एटले चाणक्यनी भूमिका बजावता बीएस अग्रवाल। बीएस आती काले चूंटणी थई रही छे, तमारो उम्मेदवार आशीषभाई गुजराती छे, कया मुद्दाओने लईने तमे आ चूंटणीमां ઝપલાવ્યા છો? સૌથી પહેલી વાત તો એ છે કે અમને એક ઉદ્યોગપતિ અમારા નેતા તરીકે જોઈએ। ટેક્સટાઇલ ઉદ્યોગ એ શહેરની જીવાદોરી છે અને 9 વર્ષથી એક પણ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ ચેમ્બરનો પ્રમુખ બન્યો નથી અને આશીષભાઈ ગુજરાતી એ ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રશ્નો વિશે ખૂબ માહિતગાર છે, ઝીણામાં ઝીણી વાતો જાણે છે અને સતત એની રજૂઆતો કરતા આવ્યા છે। એટલે આવો એક અભ્યાસી ઉદ્યોગપતિ જો અમારે ત્યાં ઉમેદવાર બને તો અમે સ્વાભાવિકપણે જ એની પહેલી પસંદગી આપીએ। ટેક્સટાઇલ ઉદ્યોગ વિકસશે તો આ શહેર વિકસશે, ટેક્સટાઇલ ઉદ્યોગ વિકસશે તો આખો દેશ વિકસશે અને એટલી બધી સંભાવનાઓ છે અને એ બધી સંભાવનાઓનો લાભ અમે ત્યારે જ લઈ શકીએ કે જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જો સંકળાયેલો એક અભ્યાસી માણસ અમારો નેતા બને। અગ્રવાલ સાહેબ, એવું સામેવાળાનો આક્ષેપ છે કે તમે કહો છો કે ટેક્સટાઇલ નગરી ડાયમંડ નગરી તરીકે સુરત ખૂબ જ જાણીતું છે અને તમે ટેક્સટાઇલ નગરીમાંથી એક ઉમેદવાર પસંદ કરીને ઉપપ્રમુખની ચૂંટણીમાં ઝપલાવ્યું છે, પરંતુ સામે જે ઉમેદવાર છે એ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ખૂબ જ અભ્યાસુ અને નિષ્ઠાવાન અને ઈમાનદાર એક ઉમેદવાર તમારા સામે ઊભો રાખવામાં આવ્યો છે, એનો વિરોધ શા માટે? તમે બહુ મોટો ફરક છે એક ઉદ્યોગપતિમાં અને એક પ્રોફેશનલમાં। એક ઉદ્યોગપતિને જ ખબર હોય છે કે વેર ધ શું પિન્ચીસ, એને ક્યાં દર્દ થાય છે, ક્યાં તકલીફ થાય છે અને એટલે જ એ એના ઉદ્યોગની રજૂઆત બરાબર કરી શકે। બીજી વાત છે કે ઉદ્યોગ ચેમ્બરના પ્રમુખ બની જવું એ કંઈ બહુ મોટી ઘટના નથી, ઘટના એ છે કે એ ઉદ્યોગનો વિકાસ થાય એના માટે જે પ્રોએક્ટિવ રોલ કરવો જોઈએ, જે સંપૂર્ણ એનું વિઝન હોવું જોઈએ, તે વિઝન એ ઉદ્યોગપતિમાં હોય અને અમારા ઉમેદવાર એવા છે કે જે સાથે મળીને લોકોને લઈને ચાલે એવા છે, જે સાથે મળીને ઉદ્યોગ ટેક્સટાઇલ ઉદ્યોગ જગતના બધા ફિરકાઓને સાથે લઈને ચાલે એવા છે અને એટલે અને તે એમનો રેપો ઓલરેડી છે। વીવર્સ હોય, નીટર્સ હોય, ટેક્સચરાઇઝર્સ હોય, પ્રોસેસર્સ હોય, બધાની સાથે એમનો સંબંધ છે, સંપર્ક છે અને એ સંપર્કનો લાભ જ્યારે એવો પ્રમુખ બનશે ત્યારે અમને મળશે અને બધા જ ફિરકાઓનો વિકાસ થશે એવી અમે પ્રયત્ન કરીશું। અગ્રવાલ સાહેબ, એક બીજો આજે સવારથી સોશિયલ મીડિયામાં 2 દિવસથી એક પોસ્ટ તમારા ઉમેદવારની ફરતી થઈ છે કે ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીને કાળા વાવટા આશીષભાઈ ગુજરાતી તેમજ તેમની ટીમે બતાવ્યા હતા, એ વિશે તમારું શું? એ જે કાર્યક્રમ હતો એ ફોગવાનો કાર્યક્રમ હતો। ફોગવા એ GST જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહોતી મળતી એને માટે એમણે એક દેખાવો યોજ્યા। એ દેખાવામાં કંઈ આશીષ ગુજરાતી એકલા નહોતા, એમાં અશોક જીરાવાળા, હરિ કથિરિયા, રસિક કોટડિયા, વિષ્ણુ પટેલ, મયુર ગોળવાળા આ બધા માણસો હતા, એમાંનો એક ભાગ હતા અને કાળા વાવટા એ માત્ર રજૂઆત, આંદોલન કરવું, ત્યાં દેખાવ કરવા એ માત્ર રજૂઆત કરવાની, રજૂઆતની ગંભીરતા સમજાવવા માટેનો એક ભાગ હતું, એમાં કંઈ કોઈનું અપમાન કરવાનો ઈરાદો નહોતો અને આંદોલન કરવું એ તો ચેમ્બરનું કામ છે। અમે 1998માં GEBના ભાવે વીજળી મળે એ માટે આંદોલન કર્યું, 2003માં અમે ઇલેક્ટ્રિસિટી ડીલના ડ્યુટીમાં રાહત મળે એ માટે આંદોલન કર્યું, 2002માં સેનવેટની નાબૂદી થાય એના માટે આખા દેશભરમાં આંદોલન થયું, અહીંયા 40 દિવસ સુધી આંદોલન કર્યું। ઉદ્યોગોના પ્રશ્નોની રજૂઆત કરવી, તીવ્ર રજૂઆત કરવી, આંદોલન કરવું આ બધું અમારી રજૂઆતોનો એક ભાગ છે અને ચેમ્બર કરતું આવ્યું છે, એમાં કશું ખોટું થયું નથી અને ઓન ધ કોન્ટ્રરી એ જે આંદોલન, એ જે દેખાવો કર્યા એ દેખાવાને કારણે 650 કરોડ રૂપિયાનું રિફંડ મળ્યું અને ઉદ્યોગોને એનો લાભ મળ્યો। જો અમે માંગીએ નહીં તો કહેવત છે કે માંગ્યા વિના તો માં પણ પીરશે નહીં, તો અમે કંઈ માંગીએ નહીં તો સરકાર અમને આપે ક્યારે, અને એ માંગવું એ અમારી ફરજ છે અને એ રજૂઆતો અને આંદોલનો દેખાવો અમે ભૂતકાળમાં પણ કર્યા છે અને એમાં કરવામાં કશું ખોટું થયું નથી। બીજી એક તરફ એવી પણ વાત ચાલે છે કે આશીષ ગુજરાતીએ સ્મૃતિ ઈરાનીને કાળા વાવટા બતાવ્યા, જેના કારણે ભાજપ તમારા ઉમેદવારથી ખૂબ જ નારાજ છે અને ટેક્સટાઇલના કેટલાક લોકો પણ, તો તમને માજી પ્રમુખોના સપોર્ટથી આ ઉમેદવારને તમે જીતી શકાશો? અમે જ્યારે 1998માં આંદોલન કર્યું ત્યારે ભાજપની સરકાર હતી, 2000માં આંદોલન કર્યું ત્યારે ભાજપની સરકાર હતી, અમને કોઈ સરકાર સાથે લેવા દેવા નથી, કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, અમે તો માત્ર ઉદ્યોગની રજૂઆત કરીએ, અમે કહીએ કે અમને આ જોઈએ છે,
એમાં સરકાર ગમે તે હોય અને તે સરકારની સામે અમે ના માંગીએ તો કોણ અમને આપવાનું છે? એમાં કોઈ અમારો ઉમેદવાર એ કોઈ કોંગ્રેસી ઉમેદવાર નથી, કોંગ્રેસ સાથે જોડાયેલો નથી, ભાજપ કે કોંગ્રેસ એ એવી કોઈ પક્ષાપક્ષી એમાં પડતા નથી. અમે માત્ર એક જ વાત કરી છે અને તે ઉદ્યોગોની વાત કરી છે. બીએસ અગ્રવાલ સાહેબ, બીજે એક આક્ષેપો ઘણા દિવસથી ચાલે છે કે સાર અને ટ્રસ્ટમાં માજી પ્રમુખોનો કબજો હજુ સુધી પણ છૂટતો નથી, એના પાછળનું શું કારણ, તમે શું કહેવા? હું જ્યારે પ્રમુખ હતો ત્યારે અમે એક લોકતાંત્રિક વ્યવસ્થા ગોઠવી. ચેમ્બરની મેનેજિંગ કમિટી પોતાના 20 ઉમેદવારો મોકલે, ચેમ્બરનું ટ્રસ્ટ બોર્ડ 10 મોકલે, દર વર્ષે આ 20 અને 10 30 ડાયરેક્ટરો બદલાય એવી લોકતાંત્રિક વ્યવસ્થા ગોઠવી, પછી એમાં ચોંટી પડવાનો ક્યાં પ્રશ્ન આવે છે? ખાલી વગર સમજે આક્ષેપો કર્યા કરવાથી કંઈ કામ થતું નથી. હું તમને એક નાનકડો દાખલો આપું. છેલ્લા 2 વર્ષના પ્રમુખો એવી રજૂઆત 2 વર્ષથી એવું વાત કરે છે કે અમે 100 કરોડનું મકાન બાંધીશું, 125 કરોડનું મકાન બાંધીશું. 125 કરોડની ગ્રાન્ટ પણ એ લોકો મંજૂર કરાવી શક્યા નથી, કારણ કે રજૂઆત કેમ કરવી એમને લોકોને સમજ જ નથી. ઓન ધ કન્ટ્રરી, સારના ડિરેક્ટરો 25 કરોડનો એક પ્રોજેક્ટ સરકાર પાસે મંજૂર કરાવી લાવ્યા, 25 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી લાવ્યા અને હવે એને કારણે શહેરને 2000 સીટનો હોલ મળશે, પાર્કિંગની સગવડ મળશે. આ છે ભૂતપૂર્વ પ્રમુખો પોતાનું કામ કરતા રહે છે, ચેમ્બરને વધારેને વધારે સશક્ત થાય તે માટે પ્રયાસો કરતા રહે છે. એટલે પૂર્વ પ્રમુખો પર આક્ષેપ કરવા એ કંઈ વાત નથી. બીએસ અગ્રવાલ સાહેબ, હમણાં થોડા દિવસ પહેલાં જ હાલના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કેતન દેસાઈ સાથે મારી વાતચીત થઈ હતી. તેમણે એવું કીધું હતું કે સાર અને ટ્રસ્ટમાં માજી પ્રમુખો ખૂબ જ કૌભાંડ કરી રહ્યા છે, તેના કારણે તેઓ ચીપકી રહ્યા છે. આ મુદ્દાનો જવાબ અપાઈ ચૂક્યો છે. સાર અને ટ્રસ્ટમાં સ્ટેટ ગવર્મેન્ટનું ઓડિટ થઈ ચૂક્યું છે, સેન્ટ્રલ ગવર્મેન્ટનું ઓડિટ થઈ ચૂક્યું છે, સ્પેશિયલ ઓડિટ થઈ ચૂક્યું છે, બધા હિસાબો મંજૂર થઈ ગયા. કેતન દેસાઈ પોતે કહે છે કે હું જ્યારે સાર ને ટ્રસ્ટ આ કન્વેન્શન સેન્ટર બંધાઈ ગયું પછી હું દાખલ થયો, તો તે પહેલાંનું એમણે જોવાની જરૂર શું છે? જ્યારે બધા ઓડિટ થઈ ગયા, સરકારે ઓકે કરી દીધા, પછી પણ એમ બોલ્યા કરું કે કૌભાંડ થયા. એટલે જાહેર જીવનમાં લોકો પૈસા જ ખાવા માટે આવે છે? જાહેર જીવનમાં તો કોઈ દિવસ જાહેર જીવન ચાલે નહીં અને જાહેર જીવન સમૃદ્ધ થાય નહીં, એ માત્ર એમની સમજ એ બાબતમાં નથી, એટલે એ આવું બોલે છે. બાકી કોઈ કૌભાંડ થયું નથી ને કોઈ એક રૂપિયો ખાતું નથી. બધા પોતે ખૂબ સમૃદ્ધ માણસો છે અને માત્ર ને માત્ર પોતાનો સમય આપી ને ત્યાં કામ કરી ને પોતે એમણે સંસ્થાનું કામ કરતા આવેલા છે. આવતીકાલે ચેમ્બર ઓફ કોમર્સની ઉપપ્રમુખની ચૂંટણી થઈ રહી છે. તમારો ઉમેદવાર આશિષ ગુજરાતી છે. ચાણક્ય વીએસ અગ્રવાલનો ઉમેદવાર આશિષ ગુજરાતી આવતીકાલે કેટલા મતથી જીતશે? ના, કેટલા મતથી જીતશે એવું તો હું હમણાં નહીં કહું. એની ગણતરી મારી પાસે છે પણ એવું જાહેર નહીં કરું, કારણ કે એવું કરવું એ શુભાસ્પદ નહીં કહેવાય. અમે એટલું કહીએ કે અમારો ઉમેદવાર ચોક્કસપણે જીતશે ને જીતશે. દર્શક મિત્રો, આ હતા બીએસ અગ્રવાલ, જેઓ ઉપપ્રમુખ પદના ઉમેદવાર આશિષ ગુજરાતીના સમર્થનમાં છે અને આવતીકાલે ચૂંટણી થઈ રહી છે તેમાં તેમનો ઉમેદવાર જંગી મતથી જીતશે તેમનું તેવું દાવું છે. આવતીકાલે મતદારો શું નિર્ણય લેશે એ સૌને જોવાની નજર રહેશે. કેમેરામેન પાત લીંબાજા સાથે વહાબ બેલીમ.